કેમ છો વિદ્યાર્થીઓ, ધોરણ 6 અંગ્રેજી ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઓકે વિદ્યાર્થીઓ, લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોતા હતા, એક્ટિવ યુનિટ નંબર 2. યુનિટ નંબર 2 માં આપણે કરી હતી કમ્પ્લીટ એક્ટિવિટી નંબર 3. ઓકે બધા વિદ્યાર્થીઓ, પાઠ્યપુસ્તક ખોલવાનું છે, પેજ નંબર 20 અને 21 ઉપર ધ્યાન આપવાનું છે. ઓકે વિદ્યાર્થીઓ, ચાલો એક્ટિવિટી 3 માં શું હતું, એક પાઠ હતો, શું નામ હતું એનું, આઈ ચેક ડેટ, એટલે કે હું તે ચકાસું તો હતો, હું તે ચકાસ, મેં તે ચકાસ્યું, અથવા તો હું તે ચકાસતો હતો અથવા તો તપાસતો હતો. અને એ કમ્પ્લીટ કર્યા પછી આપણે જોયા હતા તેના ટ્રુ ફોલ્સ, ખરા ખોટા, છોટું અને મોટું. હવે આપણે જોવાના છે કે વાક્ય કોણ બોલે છે. છોટું બોલે તો સી લખવાનું અને મોટું બોલે તો એમ લખવાનું. અને છોટું ને મોટું બે જણા વાક્ય બોલ્યું હોય તો સી અને એમ બે એક સાથે લખવાના છે. તમારા પાઠ્યપુસ્તક પેજ નંબર 21 ઉપર ધ્યાન આપવાનું છે અને એમાં કોણ બોલે છે અથવા તો કોણ બોલી રહ્યું છે તે જોવાનું છે. તો ચાલો, કયું છે એક્ટિવિટી 3, ચાલો કમ્પ્લીટ કરી દઈએ. ફર્સ્ટ વન, ડોન્ટ ડિસ્ટર્બ મી, મને ખલેલ ન પહોંચાડો. કોણ બોલે છે, મોટું, કેમ કે તે સ્વિમિંગ એટલે કે નદીમાં તરી રહ્યો હતો. ઈ જમ્પ ડાઉટ, તે બહાર કૂદ્યો. તો આ એક ક્રિયા છે, આ કોઈ બોલતું નથી, તો ડેશ આવશે. થર્ડ વન, યુ કેન ગો બેક નાઉ, તમે હવે પાછા જઈ શકો છો. કોણ બોલે, છોટું બોલે. ફોર્થ વન, આઈ લવ સ્વિમિંગ, મને તરવું પસંદ છે. કોણ જવાબ આપે છે, છોટું ને મોટું બે જણા કહે છે. ફિફ્થ વન, આઈ એમ અ રેટ, આઈ એમ અ રેટ કોના માટે છે, છોટું માટે. સી, આઈ હેવ અ ટેલ, મારે કૂંચડી છે. તો ભાઈ છોટું એટલે કે રેટ એટલે ઉંદર હતો, મોટું એટલે કે એલિફન્ટ હાથી હતો. બંને શું, ને બંનેને શું હોય, ટેલ, ટેલ એટલે કે શું, કૂંચડી. આન્સર આવશે સી, એમ. એટલે કે કોઈ છોટું અને મોટુંના સંબંધિત કોઈ વાક્ય હોય અથવા તો એ બોલતા હોય વાક્ય, તો તમે સી અથવા તો એમ લખી શકો છો. આઈ હેવ અ બિગ એનિમલ, હું મોટું પ્રાણી છું. તો કોણ, કોને સંબંધિત છે, મોટું, મોટું મીન્સ એલિફન્ટ. ઓકે વિદ્યાર્થીઓ, હવે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 22 ઉપર જોવાનું છે. એક્ટિવિટી 4, સૂચના જોઈ લઈએ. હવે 3 દિવસ પછી મોટો તેના મિત્ર છોટુની મુલાકાતે ગયો, ત્યાં શું થયું તે જાણવા માટે નીચેના વાક્યો વાંચો અને જે શબ્દો ખૂટે છે તે યોગ્ય જગ્યાએ મૂકીને તેનું વાંચન કરો. તો નીચે તમને કાઉન્સમાં અમુક શબ્દો આપ્યા છે અને એના નીચે ચિત્ર છે અને ચિત્રના નીચે તમને શું આપ્યું છે, ફકરો આપ્યો છે. ફકરોમાં, ફકરામાં અમુક ખાલી જગ્યા આપી છે, ખાલી જગ્યા તમારે આ કાઉન્સમાંથી ભરવાની રહેશે. ઓકે વિદ્યાર્થીઓ, આજ પેજ નંબર 22 ઉપર જે એક્ટિવિટી 4 છે એ જ સેમ ટુ સેમ એક્ટિવિટી તમારા સ્વાધ્યાય પોથીમાં છે. તો ચલો વિદ્યાર્થીઓ, બધા ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્યપુસ્તક પણ છે ખુલ્લું રાખો અને સાથે સાથે સ્વાધ્યાય પોથી પણ ખુલ્લી રાખો. સ્વાધ્યાય પોથીમાં પણ આ સેમ એક્સરસાઇઝ છે, આ બંને એક્સરસાઇઝો એક સાથે તમને પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય પોથી બેમાં એક સાથે કરાવી દઉં છું. તો તમારે સ્વાધ્યાય પોથીનું પેજ નંબર 17, સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 17 કાઢવાનું છે. કયું, સ્વાપોથી પેજ 17 અને પાઠ્યપુસ્તક એમાં પણ પેજ નંબર કયો કાઢવાનો છે તમારે, 22. ઓકે, આ બે પેજ ઉપર એક સેમ એક્ટિવિટી છે. જોવો તમારા સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 17 ઉપર આ જ સેમ ટુ સેમ એક્ટિવિટી આપી છે, આ જ ચિત્ર છે, નીચે આ જ કાઉન્સ છે અને ફકરો છે. તો ચાલો ફકરો સમજતા જઈએ. આ બે વસ્તુ એક સાથે તમારે પૂરવાની રહેશે, તો તારે પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપી દો. ઓકે, જે સમજાવું છું તે પછી તમે સાધે પોથીમાં ભરી દેજો વિદ્યાર્થી. ચલો, શું આપ્યું છે, આફ્ટર 3 ડેઝ, 3 દિવસ પછી, આફ્ટર એટલે કે પછી, સાથે પેન્સિલ લઈને લેશું એટલે કે જે અઘરો શબ્દ હોય ને તે લખતા. મોટું વેન્ટ ટુ છોટુઝ હાઉસ, મોટું છોટુના ઘરે ગયો. 3 દિવસ પછી મોટું છોટુના ઘરે ગયો. હી કોલ્ડ, પહેલી, જો વિદ્યાર્થીઓ હું તમને પહેલાં ખાલી જગ્યા પૂરાવી દઉં છું. ઓકે, કે પહેલી ખાલી જગ્યામાં શું આવે, બીજી ખાલી જગ્યામાં, એટલે તમે ખાલી જગ્યા ભરેલી હશે તો તમને પાઠ સમજવામાં સરળતા રહેશે. તો ચલો, પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે કોલ, બીજામાં આવશે બોસ, થર્ડમાં આવશે રિપ્લાય,
फोर्थ में आवशे आंसर, पची आवशे रीजन, पची आवशे रिटर्न, शोड अने लाइक। ओके तो क्रम वार तुम्हारे सु पहली खाली जगह में, બીજી ખાલી જગ્યા માં, ત્રીજી ખાલી જગ્યા માં એક્ટિવિટી 4 માં પહેલા ભરી દેવાનું છે। ભરી ગયા પછી તમારે શું કરવાનું છે, અંદર ધ્યાન આપવાનું છે જે હું પાઠ ચલાવી રહ્યો છું તે। ચાલો આફ્ટર 3 ડેસ, 3 દિવસ પછી મોટુ વેન્ટ ટુ છોટુસ હાઉસ, મોટુ છોટુના ઘરે ગયો। હી કોલ્ડ, તેને કહ્યું, હે છોટુ કમ આઉટ, અરે છોટુ બહાર આવ, કમ આઉટ નું ગુજરાતી શું થશે, બહાર આવ। ઓકે टू कॉल એટલે કે બોલાવ, હવે એનો ભૂતકાળનો રૂપ શું થશે, કોલ, કોલ એટલે કે બોલાવ્યો અથવા તો બોલાવ। ચલો આગળ, છોટુ વોઝ નોટ એટ હોમ, વોઝ નો ગુજરાતી થશે હતો અથવા હતી। છોટુ ઘરે ન હતો, છોટી હિઝ વાઇફ કેમ આઉટ, છોટી તેની પત્ની કેમ આઉટ એટલે કે બહાર આવી। સી સેડ, તેણીએ કહ્યું, વેલકમ મિસ્ટર છો, મિસ્ટર મોટુ, વેલકમ એટલે કે પધારો, મિસ્ટર મોટુ એટલે કે શ્રીમાન મોટુ પધારો। કોણે કહ્યું, છોટુની વાઇફ છોટી। ઓકે હવે અહીંયા એક શબ્દ છે ટુ સે, ટુ સે એટલે કે કહેવું થશે, આ ક્રિયાપદનો મૂળરૂપ છે વિદ્યાર્થીઓ। આવે હવે અહીંયા જે કૌંસમાં લખું છું ને તે ક્રિયાપદના ભૂતકાળમાં સેડ થશે, સેડ એટલે કે કહ્યું। She offered Motu a fruit dish. તેણીએ offered, offered એટલે કે ધરી, તેની સામે ધરવું। She offered Motu a fruit dish. તેણીએ મોટુ તરફ fruit dish એટલે કે ફળનું પાત્ર ધર્યું। તેણીએ મોટુ તરફ ફળનું પાત્ર ધર્યું। મોટુ replied, મોટુએ જવાબ આપ્યો। તો અહીંયા ધ્યાન આપી દો વિદ્યાર્થીઓ, શબ્દ છે ટુ રિપ્લાય, ટુ રિપ્લાય એટલે કે જવાબ આપવો। હવે એનો ભૂતકાળનો રૂપ થશે રિપ્લાઈડ એટલે કે જવાબ આપ્યો। તેણીએ મોટુએ જવાબ આપ્યો, નો થેન્ક્સ, ના તમારો આભાર, આઈ એમ ઇન હરી। ઓકે આઈ એમ ઇન હરી, હરી એટલે કે શું, ઉતાવળ, હરી એટલે કે શું, ઉતાવળ, આઈ એમ ઇન હરી, હું ઉતાવળમાં છું। ઓકે છોટીએ શું કર્યું, મોટું તરફ ફ્રૂટ ડીશ એટલે કે ફળનું પાત્ર ધર્યું। મોટું કહ્યું, ના આઈ એમ ઇન હરી, હું ઉતાવળમાં છું। વેરી છોટું, છોટું ક્યાં છે, છોટી આન્સર્ડ, છોટીએ જવાબ આપ્યો। આન્સરનો ભૂતકાળનું રૂપ શું થશે, આન્સર્ડ, આન્સર, ટુ આન્સર એટલે કે જવાબ આપવો। હવે એનો ભૂતકાળનું રૂપ થશે આન્સર્ડ, તેણીએ જવાબ આપ્યો। શું જવાબ આપ્યો, બધા વિદ્યાર્થીઓનો અંદર ધ્યાન, છોટી આન્સર ચોથી લીટીમાં છેલ્લે આપ્યું છે, છોટીએ જવાબ આપ્યો। હી ઇઝ એટ વર્ક, તે કામ ઉપર ગયા છે। મોટુ સેડ, મોટુએ કહ્યું, ઓકે પ્લીઝ ગીવ હિમ ધીસ ટાઈમ, પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, ગીવ હિમ એટલે કે તેને આપજો, ધીસ ટાઈ એટલે કે આ ટાઈ, મહેરબાની કરીને આ ટાઈ તેને આપજો, ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર મી, ગિફ્ટ એટલે કે ભેટ, ગિફ્ટ એટલે કે શું, ભેટ, ઇટ ઇઝ ગિફ્ટ ફોર મી, તે મારા તરફથી તેને ભેટ છે, તે તેના માટે ભેટ છે। મોટુ રીચડ ટુ હિઝ હાઉસ, મોટુ તેના ઘરે પહોંચી ગયો। હવે વિદ્યાર્થી અહીંયા ધ્યાન આપો, ટુ રીચ, ટુ રીચ એટલે કે શું, પહોંચવું। હવે એનો ભૂતકાળનું રૂપ શું થશે, રીચડ, રીચડ એટલે કે શું, પહોંચ્યો અથવા તો પહોંચી। તો ચલો અંદર ધ્યાન આપો, મોટુ રીચડ ટુ હિઝ હાઉસ, મોટુ તેના ઘરે પહોંચ્યો, છોટુ રિટર્ન હોમ, છોટુ ઘરે પાછો આવ્યો। અહીંયા એક બીજો શબ્દ આપ્યો છે, જોઈ લે, ટુ રિટર્ન, ટુ રિટર્ન એટલે કે પાછા વળવું। હવે એનું ભૂતકાળનું રૂપ શું થશે વિદ્યાર્થીઓ, રિટર્ન એટલે કે પાછો વળ્યો અથવા તો પાછો ફર્યો। ચાલો, છોટુ રિટર્ન હોમ લેટ, લેટ એટલે કે મોડા, છોટુ મોડા ઘરે પાછો ફર્યો અથવા તો છોટુ મોટા મોડા ઘરે પાછો વળ્યો। છોટી શોડ હિમ ધ ગિફ્ટ, છોટીએ તેને ગિફ્ટ એટલે કે ભેટ, શોડ એટલે કે બતાવ્યું, છોટીએ તેને ભેટ બતાવ્યું, લાઈક ઇટ વેરી મચ,
તેને તે ખૂબ જ ગમી ઓકે લાઈક એટલે કે ગમવું અને એનું પોતાનું રૂપ શું આવશે લાઈક મેં લખી દઈએ છું લાઈક લાઈક એટલે કે ગમવું હવે એનું ભૂતકાળનું રૂપ શું થશે લાઈક એટલે કે ગમ્યું અંદર ધ્યાન આપો વિદ્યાર્થીઓ લાસ્ટ લાઈન ઓફ ધીસ પેરેગ્રાફ લાઈક ઇટ વેરી મચ તેને તે ખૂબ જ ગમી ઈ સેન્ટ એન એસએમએસ તેને તેને એસએમએસ એટલે કે સંદેશો મોકલ્યો તો અહીંયા વિદ્યાર્થીઓ ધ્યાન આપો ટુ સેન્ડ એટલે કે મોકલવું અને એનું ભૂતકાળનું રૂપ થશે સેન્ડ સેન્ડ એટલે કે મોકલ્યું અથવા તો મોકલ્યું ઓકે હી સેન્ટ એન એસએમએસ તેને સંદેશો મોકલ્યો થેન્ક યુ ફોર ધી બ્લેન્કેટ થેન્ક યુ એટલે કે તમારો આભાર ફોર ધી બ્લેન્કેટ બ્લેન્કેટ એટલે કે ધાબળા બ્લેન્કેટ એટલે કે શું ધાબળો તો બ્લેન્કેટ નું ગુજરાતી થશે ધાબળો તો વિદ્યાર્થીઓમાં સ્ટોરી શું હતી ત્રણ દિવસ પછી મોટું છોટુંના ઘરે જાય છે છોટું ઘરે હોતું નથી છોટુંનું છોટુંની પત્ની છોટી ઘરે હોય છે છોટી તેને શું આપે છે ફ્રૂટ ડીશ એટલે કે ફળનું પાત્ર આપે છે મોટું ના પાડે છે મોટું કહે છે કે આ મારા તરફથી છોટુંને ગિફ્ટ છે હવે ગિફ્ટ એટલે કે ભેટમાં શું નીકળે છે ટાઈ નીકળે છે તો શું કરે છે છોટું રાત્રે ઘરે મોડા ઘરે આવે છે ત્યારે છોટું શું કરે મોટુંને એસએમએસ એસએમએસ એટલે કે સંદેશો મોકલે છે ત્યારે સંદેશામાં શું મોકલે કહે છે થેન્ક યુ ફોર ધી બ્લેન્કેટ બ્લેન્કેટ એટલે કે ધાબળા માટે આભાર કેમ કે એક ઉંદર છોટું શું હોય છે ઉંદર ઉંદર એટલે કે રેટ હોય છે એની માટે આ ટાઈ ટાઈ ખૂબ જ મોટી કહેવાય તો એના માટે સાના સમાન બની ગઈ ધાબળા સમાન બની ગઈ શું કહે છે છેલ્લે થેન્ક યુ ફોર ધી બ્લેન્કેટ ધાબળા માટે આભાર તો વિદ્યાર્થીઓ આ જ એક્સરસાઇઝ તમારે શું કરવાની છે એક્ટિવિટી 4 પાઠ્યપુસ્તકમાં પણ ભરી કાઢવાની છે પેજ નંબર 22 અને સ્વાપોથીમાં 17 ઉપર આ સેમ ટુ સેમ એક્સરસાઇઝ છે એ પણ તમારે ખાલી જગ્યા ભરી દેવાની રહેશે તો આજના હોમવર્કમાં શું કરવાનું છે તમારે પહેલાં તો આ કમ્પ્લીટ કરવાનું છે એક્ટિવિટી 4 અને આજે એક્ટિવિટી 3 કરાવી છે તે પાઠ્યપુસ્તકમાં પ્લસ સ્વાધ્યાયપોથીમાં અને આજે સ્પેલિંગ લખાવ્યા છે એ ત્રણ વાર તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના રહેશે કેટલી વાર ત્રણ વાર કઈ નોટબુક તો ઘરગામની નોટબુકમાં ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ખૂબ જ અગત્યના છે આજે ઓકે હેવ અ ગુડ ડે